એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ વડોદરાના ગોરવા ખાતેના પંચવટી સર્કલથી ઇસ્લામિક સ્ટેટના આતંકી જાફરને ઝડપી પાડ્યો હતો વડોદરામાં આઈએસનો બેઝ ઉભો કરી રાજ્યમાં હુમલાની આયોજન પ્લાનિંગ કરાયું હોવાનું કટસ્પોટ એટીએસની તપાસમાં થયો છે છેલ્લા 15 દિવસથી જાફર વડોદરામાં ભાડાનું મકાન રાખીને રહેતો હતો દિલ્હી પોલીસે ગુરુવારે આઈએસના

જાફરના મકાનનો દરવાજો ખખડાવ્યો જાફરે જાતે જ દરવાજો ખોલતા એટીએસએ તેને ઝડપી લીધો હતો પોલીસે ચાર શંકાસ્પદને ઝડપી લીધા હતા તેમાં આઈએએસની પ્રભાવિત ત્રણ શંકાસ્પદની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલ શંકાસ્પદોના મોયદીન ખાન બાવન વર્ષીય અબ્દુલ સમન 28 વર્ષીય અને સૈયદ અલી નવાઝ બત્રીસ વર્ષનો સમાવેશ થાય છે આ ત્રણે આગામી ગણતંત્ર દિને એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા તમિલનાડુનું ફંડામેન્ટલ લિસ્ટ ગ્રુપ ની કટ્ટર માનસિકતા ધરાવતું હતું આ ગ્રુપ પૈકીના છ આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી જેમાંથી જફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે હાલ તેના સોશિયલ મીડિયામાં એકાઉન્ટની તપાસ ચાલી રહી છે અને લોજિસ્ટિક સપોર્ટ અંગે પણ તપાસ ચાલુ છે કમલે સોની સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ વડોદરા